હિરોશિમા અને નાગાસાકીના ધ્વંસ પછી તમામ સંદર્ભ બદલાઈ ગયા. શરણાગતિ પછી જાપાને 4-5 વર્ષ સુધી અમેરિકાના પગ તળે કકડાટ કર્યો. આ જ કારણ હતું કે નેતાજી અને આઝાદ હિન્દ ફૌજનો રોચક ઇતિહાસ વર્ષો પછી ટોક્યોના આર્કાઇવ્સમાં પડેલી ધૂળ એકઠી કરતો હતો. નવેમ્બર 1945માં દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિન્દ ફૌજના અજમાયશથી નેતાજીની ખ્યાતિ અવર્ણનીય રીતે વધી અને તેઓ લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા. અંગ્રેજો દ્વારા કરવામાં આવેલ યોગ્ય પ્રચાર અને તત્કાલીન મુખ્ય રાજકીય પક્ષો દ્વારા સુભાષના વિરોધ છતાં સમગ્ર દેશને હચમચાવી નાખનાર ટ્રાયલ પછી માતાઓએ તેમના પુત્રોનું નામ સુભાષ રાખવામાં ગર્વ અનુભવ્યો હતો. દરેક ઘરમાં રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજની જોડી પર નેતાજીની તસવીર પણ દેખાવા લાગી. આઝાદ હિન્દ ફૌજ દ્વારા ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરવાનો નેતાજીનો પ્રયાસ સીધો સફળ થઈ ન શક્યો, પરંતુ તેના દુર્ગામી પરિણામો આવ્યા. 1946નું નૌકાદળ વિદ્રોહ તેનું ઉદાહરણ છે. નૌકાદળના વિદ્રોહ પછી જ બ્રિટનને ખાતરી થઈ ગઈ હતી કે ભારતમાં હવે ભારતીય સેનાનું શાસન નહીં રહી શકે અને તેમની પાસે ભારતને મુક્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આઝાદ હિન્દ ફૌજ સિવાય વિશ્વના ઇતિહાસમાં એવો કોઈ દાખલો નથી કે જ્યાં 30-35 હજાર યુદ્ધ કેદીઓએ પોતાના દેશની આઝાદી માટે આટલી શક્તિશાળી લડાઈનું આયોજન કર્યું હોય. જ્યાં આઝાદી પહેલા વિદેશી શાસકો નેતાજીની શક્તિથી ડરતા હતા, ત્યાં આઝાદી પછી દેશી શાસકો તેમના વ્યક્તિત્વ અને કાર્યોની જનતા પર અદમ્ય અસરથી ડરતા હતા. આઝાદી પછી સ્વાતંત્ર્ય વીર સાવરકરે દેશના ક્રાંતિકારીઓનું સંમેલન આયોજન કર્યું હતું અને તેમાં રાષ્ટ્રપતિની ખુરશી પર બિરાજમાન નેતાજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું. એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને આપેલી અભૂતપૂર્વ સલામી હતી. સુભાષચંદ્ર બોઝની પોતાની કરન્સી પણ હતી. તેમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી ત્યારે દરેક જગ્યાએથી ફંડ માંગવામાં આવ્યું હતું. 1 લાખ સુધીની નોટો પણ તેમાં છાપવામાં આવતી હતી. ત્યારબાદ જાપાનની અંદર સેનાનો વિલય થતાં ભારતની અંદર પણ તેના પર મુકદમા ચલાવવામાં આવ્યા. 12 ડિસેમ્બર 1911ના રોજ દિલ્હીને ભારતની રાજધાની જાહેર કરવામાં આવી. કલકત્તાથી દિલ્હીને રાજધાની જાહેર કરવા માટે ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ અને મહારાણી મેરી પણ ભારતમાં હાજર હતા. ઇન્ડિયા ગેટની પાછળ જ છત્રીમાં પંચમની મૂર્તિ લગાવવામાં આવી હતી, જે મૂર્તિ સીધી રાષ્ટ્રભવન પર નજર નાખતી હતી. એટલે કહી શકાય કે આ મૂર્તિ આખા દેશના કામકાજ પર નજર રાખે છે, તેમજ બીજી બંને સાઈડ પર પણ નજર રાખતી હતી. આમ અંગ્રેજ સરકારનો રાજા ભારતમાં આખા દેશ પર નજર રાખતા હતા અને આઝાદી પછી આ વસ્તુ દેશના લોકોને પસંદ ન હતી, તેથી તેમની મૂર્તિ ત્યાંથી હટાવી દેવાઈ છે. ત્યારથી તે જગ્યા ખાલી છે અને હવે તે જગ્યા પર નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવશે. હાલમાં આ મૂર્તિ તૈયાર થઈ રહી છે. ત્યાં સુધી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રાફિક મૂર્તિ દેખાશે, જેનું અનાવરણ શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 23 જાન્યુઆરીના રોજ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના સપૂત શ્રી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ત્યાં મૂકવામાં આવશે. તેમજ સુભાષચંદ્રના પરપોતાએ વડાપ્રધાન પાસે એવી માંગ કરી હતી કે ભારતની ચલણી નોટોમાં ગાંધીજીની જગ્યાએ સુભાષચંદ્ર બોઝનો ફોટો મૂકવામાં આવે. તેમજ હાલમાં જાહેર કરી દેવાયું છે કે દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસેની ખાલી છત્રીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવામાં આવશે. આમ દેશના સપૂત એવા નેતાજીએ દેશ માટે ખૂબ સારા કાર્યો કર્યા છે, તેથી તેમને સન્માનિત કરવા જોઈએ.